મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા તમામ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના સૌજન્યથી પોલીસ અધિક્ષક આરપી બારોટના માર્ગદર્શનમાં લોન કેમ્પ યોજવામાં આવ્યો અને તે લોકોને તે યોજનાઓ સાથે ઉપયોગી માહિતી આપી માહિતગાર પણ કરાયા. આ લોન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જાહેર જનતાને જેટલી પણ લોન અવેલેબલ છે, રાજ્ય સરકારની કોઈ સ્કીમ હોય, કેન્દ્ર સરકારની સ્કીમ હોય અથવા તો બેંકની કોઈ સ્કીમ હોય, એ બાબતથી માહિતગાર થઈ શકે. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. બજેટ સુપર એક્સક્લુસિવ. बजट के बाद किसी भी निजी न्यूज नेटवर्क को वित्त मंत्री का पहला इंटरव्यू. क्या है बजट के मायने निवेशकों के लिए, उपभोक्ताओं के लिए, करदाताओं के लिए, अर्थव्यवस्था के लिए? वित्त मंत्री निर्मला सीतारमण के साथ एडिटर इन चीफ राहुल जोशी की बात लाइव एंड एक्सक्लूसिव. साथे मड़ी निकली पति की हत्या. प्रेम प्रकरण में पति कांचो बनता पति ने मौत ने घाते उतारायो. પોલીસે પ્રેમી અને હત્યારી પત્નીની કરી ધરપકડ. બનાસકાંઠાના ડીસા રાધનપુર હાઈવે પર ભીલડી નજીક આવેલા ઓવરબ્રિજ પર પડ્યું ગાબડું. 3-4 ફૂટનું ગાબડું પડતા વાહન વ્યવહાર કરાયો ડાયવર્ટ. ઓવરબ્રિજના રિપેરિંગનું કામ શરૂ કરાયું. બોરસદના કિંકલોડ ગામે 12 વર્ષીય બાળકનું વીજકરંટથી મોત. કેળના ખેતરમાં લગાવેલ 24 વોલ્ટના ઝાટકા મશીનની કરંટ લાગતા થયું મોત. વધુ તપાસ હાથ ધરવામાં આવી.